નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 2 સપ્ટેમ્બર 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપર થી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસાર. ભુજ શહેરની સમસ્યાઓ ઉજાગર કરવા ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ કાયદાકીય રસ્તો અપનાવશે. ભુજ શહેરની સમસ્યાઓ ઉજાગર કરવા માટે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ નામની સંસ્થા કામ કરે છે. હાલે ભુજમાં ગટર, રોડ, બાગ બગીચા, પાણી વગેરેની સમસ્યાઓ છે. સમગ્ર બાબતે એડવોકેટ અને સંસ્થાના પ્રમુખ અવનીશભાઈ ઠક્કરે વાત કરી. અમારી સંસ્થા ધરતીકંપ પહેલાથી અસ્તિત્વમાં આવેલી છે. એનું નામ છે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ. અમારી સંસ્થાનો સ્લોગન જ છે, મારું ભુજ સર્વોત્તમ ભુજ. એ નેજા હેઠળ અમે ધરતીકંપ પહેલાથી કામ કરતા આવ્યા છીએ. અમારું કામ માત્ર પ્રજાલક્ષી કામો માટે જ છે. નોન પોલિટિકલ સંસ્થા છે. ભુજ શહેર કેમ સુંદર થાય, ભુજવાસીઓને કેમ સુખાકારી મળે, એના સંદર્ભમાં સજેશન રૂપી કામ અમે કરતા હોઈએ. સૌથી મોટો પ્રશ્ન અત્યારે ભુજમાં તો ગટરનો છે, ત્યારબાદ રસ્તાનો લઈ શકાય, બાગ બગીચાનો પણ છે. હવે હું માનું છું કે ધરતીકંપ બાદ જ્યારે આટલું બધું એક્સપાન્શન થયું છે અને એમાં પ્રેઝન્ટ ગવર્મેન્ટનો પણ ખૂબ સુંદર ફાળો છે, ત્યારે હવે
જયારે વસ્તી વધી છે ત્યારે જુદી બધી સિસ્ટમો બદલાવી નવી સિસ્ટમો લઈ આવવી પડે, અને તેમાં ગટર મુખ્ય છે. ગટર પાછળ અંદાજે જે ખર્ચો છેલ્લા 10 વર્ષમાં થયો છે, એ ખર્ચાના બદલે જો નવી યોજના મૂકી હોત તો કદાચ વધારે સારું રહેત. હવે જો ગટર સુચારુરૂપ ચાલશે તો રસ્તાના પ્રશ્નો ઓટોમેટિક ઓછા થઈ જશે, કારણ કે ગટરનું જ પાણી બહાર આવે. તો મારી દ્રષ્ટિએ હવે ગટર યોજના ઝડપથી નવેસરથી થાય એના માટેના પ્રયત્નો સરકારથી અને સ્થાનિક નગરપાલિકાએ કરવા જોઈએ. અમે પબ્લિક પાસેથી મંગાવ્યા છે, તકલીફો બધી મંગાવી છે, અને એ બધાનો અભ્યાસ કરી જરૂર જણાય પ્રતિનિધિ સ્વરૂપે એક કોર્ટમાં કેસ કરવાનું પણ વિચારી રહ્યા છે. બિલકુલ નથી, બિલકુલ નથી, કારણ કે એવું નથી. બાજુ અફસોસ એ વાત તો છે કે કામો થાય છે પણ કામો 3 મહિના 4 મહિના 6 મહિનામાં પાછા બગડી જાય છે, તો પછી પૈસાનો મારી દ્રષ્ટિએ સદુપયોગ થવો જોઈએ. એના બદલે 6 મહિના રસ્તા રિપેર થાય અને 6 મહિના પછી પરિસ્થિતિ એ જ હોય તો તજજ્ઞોને સાથે, હું તો જૂના નાગરિકોને સાથે રાખીને જો કરીએ તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થાય. ક્વોલિટી કામ નથી થતા દેખાઈ રહ્યું છે, ક્વોલિટી કામનો ક્યાંક અભાવ હોય એવું દેખાઈ રહ્યું છે. સરકાર બી પૂરતો ફંડ આપે છે, કામ બી થાય છે, પરંતુ ટકતા નથી, એનો આપણે બધાએ ભેગા થઈને કોઈ રસ્તો કાઢવો છે. નાગરિકો, સંસ્થાઓ જેઓ રાજકારણથી દૂર છે તેવા લોકોએ ભુજની સુખાકારી સારી રીતે જળવાય તે માટે સક્રિયતાથી આગળ આવવાની જરૂરિયાત છે. મેલેરિયા હું ફેલાવીશ. જરાક ઉભો તો રે મચ્છર, અમે બધા મળીને તને પાઠ ભણાવીશું. પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું. ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું. મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું. અમે મચ્છરદાનીમાં સુઈશું. અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.